ગુજરાતમાં ડ્રગ્સના કાળા કારોબાર સામે કોંગ્રેસે રિજેક્ટ ડ્રગ્સ રિજેક્ટ બીજેપી અભિયાન શરૂ કર્યું છે. કોંગ્રેસના કહેવા પ્રમાણે ગુજરાત ડ્રગ્સના કાળા કારોબારનું ગેટવે બન્યું છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતાએ જણાવ્યું હતું કે ગુજરાતના ખાનગી બંદર ઉપર ડ્રગ્સના અનેક કન્સાઇનમેન્ટ આવે છે. વર્ષ 2017-2022 સુધી 2.50 લાખ કરોડનું ડ્રગ્સ ગુજરાતમાં પકડાયું છે અને આ સાથે જ પાછલા 5 વર્ષમાં 1.75 હજાર કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે. ગુજરાતમાં તો પાનની દુકાને પણ ડ્રગ્સનું વેચાણ થાય છે. સુપ્રિયા શ્રીનેતે વધુમાં જણાવ્યું હતું કે ડ્રગ્સ માફિયાને રાજકીય રક્ષણ મળી રહ્યું છે. કોર્ટના માલિકોની એજન્સી પૂછપરછ કરતી નથી, પરંતુ હવે કોંગ્રેસ ચૂપ નહીં બેસે. ડ્રગ્સના કાળા કારોબાર સામે હવે કોંગ્રેસ પ્રજા સાથે રહી બાદ ભીડવા અક્કમ બની છે. ये कौन सा ड्रग्स सिंडिकेट है और इसके पीछे कौन से लोग हैं, आज ये जानना जरूरी है. और जानना इसलिए जरूरी है क्योंकि पूरे हिंदुस्तान में ऐसा लगता है कि गुजरात के ही पोर्ट रह गए हैं, प्राइवेट पोर्ट्स, जहां से ड्रग पे ड्रग आई जा रही है. तो गुजरात के मुख्यमंत्री इस पर कुछ नहीं बोलते हैं, गुजरात के गृह मंत्री इस पर कुछ नहीं बोलते हैं, देश के प्रधानमंत्री मोदी जी इस पर कुछ नहीं बोलते हैं, देश के गृह मंत्री जो गुजरात से है इस पर कुछ नहीं बोलते. इसीलिए हम बाध्य हैं आज ये सवाल उठाने को कि बापू और सरदार पटेल की इस धरती को आखिर क्यों ड्रग कार्टेल की जड़ें मजबूत करने के लिए बनाया जा रहा है. 25 हजार करोड़ रुपए की ड्रग मात्र एक पोर्ट से, एक निजी संचालित अडानी मुंद्रा पोर्ट पर ही आकर कैसे जब्त हो रही है.